ગત વર્ષે પણ કોરોના વાયરસની મહામારીના કારણે બહારના રાજ્યોમાં બટાટાની માંગ વધી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના બટાટાનો ભાવ ઊંચો આવ્યો હતો ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને ફરી એકવાર બટાટામાં સારા ભાવ મળશે તેવી આશા જાગી હતી જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે ફરી એકવાર મોંઘા દાટ બિયારણો લાવી ખેતરમાં બટાટાનું મોટા પાયે વાવેતર કર્યું હતું પાંચ વર્ષની મંદીમાંથી ખેડૂતો બહાર આવશે તેવી આશાએ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં બટાટાનું વાવેતર થયું હતું આ વર્ષે બનાસકાંઠામાં ત્રણ કરોડ દસ લાખ બટાટાના કટ્ટાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરવામાં આવ્યું છે વેપારીઓએ સારા ભાવની આશાએ એકસો પચાસ રૂપિયાથી માંડી એકસો પંચોતેર રૂપિયાના ભાવે બટાટાની ખરીદી કરીને બટાટાનો સ્ટોક કર્યો હતો પરંતુ કોરોના વાયરસની બીજી લહેર આવી જતા બટાટાનો નિકાસ ન થઈ શક્યો અને અત્યારે પણ કોલ્ડ સ્ટોરેજમાં અઢી કરોડ બટાટાના કટ્ટા પડ્યા છે અને અત્યારે બટાટાનો ભાવ પચાસ રૂપિયાથી પંચોતેર રૂપિયા જ મળી રહ્યો છે અને આટલા ભાવમાં વેપારીઓને ભાડું ખર્ચ મજૂરી પણ ન નીકળતા બટાટામાં વેપારીઓને સાતસો કરોડ રૂપિયાનો નુકસાનનો અંદાજ જોવા મળી રહ્યો છે અત્યારે ભાવ જે સ્ટોક થયો હતો જે સાત રૂપિયાની આજુબાજુનો થયો હતો અને એના ઉપર ખર્ચો લગભગ પાંચેક રૂપિયાનો ખર્ચો ચડી ગયો તો બાર રૂપિયાની આજુબાજુની કોસ્ટિંગના બટાકાનો અત્યારે છથી સાડા છ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો અત્યારે જેના બનાસકાંઠાના બસ્સો કોલ્ડ સ્ટોરેજની અંદર જે ત્રણ કરોડની આજુબાજુનો સ્ટોક થયો હતો ત્રણથી ત્રણ કરોડ દસ લાખની આજુબાજુ એમાંથી સાઠ લાખ સિત્તેરની આજુબાજુની નિકાસી થઈ છે અત્યારે બે કરોડને ચાલીસ પચાસ લાખ કટ્ટાનો સ્ટોક હજુ પડ્યો છે ને એવરેજ ખેડૂત હોય વેપારી હોય સ્ટોકિસ્ટ હોય જે બી હોય એમને આશરે બસો સવા બસો રૂપિયાનું પર પેકેટ નુકસાન જઈ રહ્યું છે તો ઓલ ઓવર જતાં લગભગ છસોથી સાતસો કરોડ રૂપિયાનું બનાસકાંઠા જિલ્લાને નુકસાન છે ગયા વર્ષે બટાકામાં ઐતિહાસિક તેજીના કારણે બટાટાનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં ગયા વર્ષ કરતાં સાઠ સિત્તેર લાખ કટાનો સ્ટોક વધુ થવા પામ્યો છે જેના કારણે પંદરથી વીસ હજાર ખેડૂતોને અત્યારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે તો આપના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે બે હજાર સત્તરમાં ટ્રાન્સપોર્ટ સબસિડી અને ભાડામાં સબસિડી આપી હતી એવી જે સહાય કરે તો જે એમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એમાં થોડું નુકસાન ઓછું થાય એવા આપના માધ્યમથી હું જાણ કરવા વિનંતી કરું છું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થતું હોવાના કારણે ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે ચાલુ વર્ષે કોરોના વાયરસની બીજી લહેરના કારણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બટાટાના ઊંચા ભાવ હોવાથી ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં બટાટાનું વાવેતર કર્યું હતું પરંતુ જ્યારે બટાટાનું ઉત્પાદન શરૂ થયું બરાબર તે જ સમયે ભાવ નીચે ઉતરી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટામાં નુકસાન વેઠી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બહારના રાજ્યોમાં બટાટાની માંગ ઘટતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારની સહાયની આશા લગાવીને બેઠા છે ત્યારે સરકાર દ્વારા બટાટામાં ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે હરીશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા તો આ સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્મદા ન્યૂઝ નમસ્કાર